नमस्कार विद्यार्थी मित्रों, विषय संस्कृत धोरण आपणे पाठ 12 सुभाषित वैभव ना प्रथम चार श्लोक में आपणे शब्द संभाषण तो જોઈએ, આગળનો શ્લોક આપણે જોઈએ। पाठ श्लोक दरिद्राय धनम देयम ज्ञानम देयम दड़ाय च पिपासिताय पानीयम क्षुधिताय च भोजनम। दरिद्राय गरीब ने धनम देयम धन देवू જોઈએ, भोजन आप दरिद्राय धनम देयम गरीब ने धन आप जड़ाय ज्ञानम देयम अज्ञानी ने ज्ञान देव जो पिपासिताय पानीयम तरस्याने पानी आपवु जोईए च अजगाने क्षुधिताय भोजनम भूख्याने भोजन आपवु जोईए। गरीबने धन आपवु जोईए अने अज्ञानीने ज्ञान आपवु जोईए। तरस्याने पानी आपवु जोईए अने भूख्याने भोजन आपवु जोईए। एना पछीनो श्लोक छठो लोभात् क्रोधः प्रभवति लोभात् कामः प्रदायते लोभान मोच नाशस्व लोभः पापस्य कारणं। लोभात् क्रोधः लोभात् એટલે લોભ થી ક્રોધ એટલે ક્રોધ પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે લોભ થી ક્રોધ ઉત્પન્ન થાય છે। લોભાત કામ પ્રદાયતે લોભ થી કામના જન્મે છે। લોભાન મોચ એટલે લોભ થી મોચ નાશસ્વ મોહ અને નાશ થાય છે। લોભ પાપસ્ય કારણં લોભ પાપનું કારણ છે। પરિવર્ત लोभात क्रोध प्रभवति लोभ थी क्रोध उत्पन्न થાય છે। लोभात काम प्रदायते लोभ थी कामना जन्मे છે। लोभान मोह नाशस्व लोभात એટલે લોભ છે મોહ નાશસ્વ મોહ અને નાશ થાય છે। લોભ પાપસ્ય કારણં લોભ પાપનો કારણ છે। માત્ર ભાષાંતર લોભ થી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભ થી કામના જન્મે છે લોભ થી મોહ અને નાશ થાય છે લોભ પાપનો કારણ છે। खराब व्यक्ति सर्वांगे के बदा अंग में जेर होय छे। तक्षकस्य विषयम दन्ते सापनु जेर माथा होय छे दंत दात में होय छे। मक्षिकायस्य दंत मस्तके माखी जेर मस्तक में होय छे। ऋषिकस्य विषयम पुच्छे विषयु जेर पुच्छ में होय छे। तत એટલે કે પછી દુર્જનસ્ય એટલે કે દુર્જન વ્યક્તિનો સર્વાંગે કે બધા અંગમાં જેર હોય છે। તક્ષકસ્ય વિષયમ દંતે સાપનું જે દાંતમાં હોય છે મક્ષિકાયસ્ય મસ્તકે માખીનું જે મસ્તકમાં હોય છે ઋષિકસ્ય વિષયમ પૂછે વિષયનું જે ઉચ્ચમાં હોય છે તદ એટલે પછી દુર્જન એટલે ખરાબ વ્યક્તિનું જે સર્વાંગીનું બધા અંગમાં હોય છે। એના પછી આઠમો શ્લોક ઉત્સવે વ્યસને છે દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે राज द्वारे स्मशाने च यत् इष्यते स बांधवः। उत्सवे એટલે ઉત્સવમાં જે માણ ઉત્સવમાં ઉત્સવે એટલે ઉત્સવમાં વ્યસને એટલે સંકટમાં દુર્ભિક્ષે એટલે ખરાબ સમયમાં અથવા દુકાળમાં શત્રુ વિપ્લવે એટલે દુશ્મન સાથે લડાઈમાં રાજ દ્વારે એટલે રાજ દરબારમાં ચ એટલે સ્મશાને એટલે સ્મશાનમાં ય એટલે જે ઇષ્ટતિ કે આપણી સાથે ઉભો રહે છે स बांधवती आपनो वाहे छे। उत्सवे એટલે જે વ્યક્તિ અથવા જે માણસ ઉત્સવમાં વ્યસને એટલે સંકટમાં દુર્ભિક્ષ એટલે દુકાળમાં શત્રુ વિપ્લવે એટલે દુશ્મન સાથે લડાઈમાં રાજ દ્વારે એટલે રાજ દરબારમાં ચ એટલે સ્મશાન એટલે સ્મશાનમાં ય એટલે જે તિષ્ઠતે એટલે ઊભો રહે છે સ બાંધવ તે આપનો ભાઈ છે। જે માણસ ઉત્સવમાં સંકટમાં દુષ્કાળમાં શત્રુ સાથે લડાઈમાં રાજ દરબારમાં અને સ્મશાનમાં જે આપણી સાથે ઉભો રહે છે તે આપણો ભાઈ છે।